જાયન્ટ્સ વિજાપુર તરફથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આગામી સમયમાં ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી વિજાપુર ખાતે ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનો ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થતો હોય તે અનુસંધાને જાયન્ટ્સ વિજાપુર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને કહેવામાં આવ્યું કે વિજાપુર ખાતે ચાઇના દોરીના વેપારથી આકાશી પક્ષીઓ તેમજ ટુ વ્હીલર ચાલકોને ઇજાઓ પહોંચી હોય છે. સરકારશ્રીના પ્રતિબંધ હોવા છતાં વિજાપુર ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ ચાઇના દોરી તેમજ તુક્કલનો વેપાર કરવામાં આવે છે. જાયન્ટ્સ વિજાપુરના પ્રમુખ શ્રી કૌશિક પટેલ તેમજ મંત્રી શ્રી ધવલ પટેલ તેમજ ગ્રુપના સભ્યો હાજર રહ્યા. વિજાપુર દ્વારા અમે છેલ્લા બે વર્ષથી બર્ડ કેમ્પ કરીએ છીએ. એ બર્ડ કેમ્પમાં અમે જે પણ પક્ષીઓ ઉત્તરાયણમાં ઘાયલ થાય છે એ તમામ પક્ષીઓને સારા સારા વેટેનરી ડૉક્ટરો દ્વારા સારવાર આપીએ છીએ. હવે છેલ્લા ઘણા સમયથી જે પ્રતિબંધિત દોરી છે સરકાર દ્વારા, એ ચાઇનાની દોરી અને ચાઇનાના તુક્કલ પુષ્કળ પ્રમાણમાં ગુજરાત અને વિજાપુર તાલુકામાં વેચાતા હોય છે. અને એ તુક્કલ અને દોરી વેપારીઓ તમે જઈને શોપ ઉપર માગો એટલે તમને સંતાડીને આપતા હોય છે, જેનો અમે આજે આવેદનપત્ર તરીકે મામલતદાર અને તંત્રને રજૂઆત કરી છે કે ભાઈ જો આ પ્રકારની દોરી વિજાપુર તાલુકામાં કે વિજાપુર શહેરમાં વેચાશે તો એની તમામ જવાબદારી તંત્રની રહેશે, અને જો તંત્ર એના ઉપર કડકમાંથી કડક કાર્યવાહી નહીં કરે તો એ શોપ ઉપર જઈને જો જાયન્ટ્સ વિજાપુર જાયન્ટ્સ ફાઉન્ડેશનના છોકરાઓ બંધ કરાવશે અને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ત્યાં બનશે તો એ તમામ પ્રકારની જવાબદારી તંત્ર અને મામલતદાર ઓફિસની રહેશે, જે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબ તરફથી અમને ખાતરી આપવામાં આવી છે કે આવી કોઈ પણ પ્રકારની દોરી નહીં વેચાય, અને વેચાશે તો એના ઉપર અમે કડકમાંથી કડક પગલાં ભરીશું. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા, એચબીએન ટીવી ન્યૂઝ, વિજાપુર.